સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આરોગ્ય કર્મચારીઓની ગેડ પે પડતર પ્રશ્નો સહિતની માંગણીઓ સાથે મીટિંગ યોજાઈ. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી દશામાના હોલ ખાતે આજરોજ પ્રાંતિજ તાલુકા આરોગ્ય કર્મચારીઓને પડતર પ્રશ્નો સહિત ગેડ પેને લઈને મીટિંગ યોજાઈ હતી, જેમાં પ્રાંતિજ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો જિલ્લામાંથી પણ મંડળના પ્રમુખ આશીષભાઈ ભ્રમભટ, જિલ્લા ઉપપ્રમુખ આચાર્ય નીલમબેન, જિલ્લા સંગઠન મંત્રી ગૌતમ ભારન સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર દ્વારા માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો જલદ આંદોલન સહિત પોલિયો વેક્સિનની રસી સહિતની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સંજય રાવલ, જયરેશ ટીવી, પ્રાંતિજ. આજ રોજ પ્રાંતિજ તાલુકામાં કર્મચારીઓની મિટિંગ યોજવામાં આવી. જે બાબત કે સરકાર શ્રી દ્વારા અમને અગાઉ અમારા પગાર વિસંગતા ગ્રેડ પે બાબતે બે વખત લેખિત બહેધરી આપવામાં આવેલ હતી, પણ આજ દિન સુધી 3 વર્ષ થઈ ગયા પણ સરકારે અમને કોઈપણ જાતનો ફાયદો આપેલ નથી અને કોઈપણ પ્રશ્ન સ્વીકારેલ નથી અને કોઈપણ પ્રશ્ન નિરાકરણ આવેલ નથી. કર્મચારીઓમાં, ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓમાં હાલ પૂર જોશ છે. કોઈપણ હિસાબે જ્યાં સુધી સરકાર અમારા પ્રશ્નો સ્વીકારશે નહીં, જે મુખ્ય પ્રશ્નો છે કે ભાઈ ગ્રેડ પેના પ્રશ્નો છે એ નહીં સ્વીકારે ત્યાં સુધી હવે કર્મચારીઓ આગામી સમયમાં હડતાલ ઉપર જવાની તૈયારી બતાવી રહ્યા છે. હાલ અલ્ટિમેટમ આપેલું છે સરકારશ્રીમાં, 1 તારીખે આપેલું, 7 દિવસની મહોલત આપી હતી. 7 દિવસ પછી ગુજરાત રાજ્ય મહાસંઘ જ્યારે આદેશ આપશે એ પછી અમે હડતાલ ઉપર જઈશું. આરોગ્ય કર્મચારી કોરોનામાં નહીં ઘરના સામે જોયું, નથી ઘરના માણસોના, અમારા સમાજ કે અમારા ઘરના ફેમિલી સામે જોયા વગર અમે દરેક લાભાર્થીને કામ કર્યું છે. કોરોના માટેનું સમય નથી જોયો, રાત નથી જોઈ, દિવસ નથી જોયું, એ રીતે આરોગ્ય કર્મચારીએ દરેકે કોરોનામાં છેલ્લા 11 મહિનાથી જ્યારથી કોરોના આવ્યું ત્યારથી અમે લોકો રાત દિવસ ઊભા ને ઊભા રહ્યા છીએ, તો બી સરકાર અમારી માંગણીઓ પૂરી કરી રહ્યા નથી. આ 2 વખત અમને કહેવામાં આવ્યું કે પૂરું થઈ જશે પણ કર્યું નથી, એટલે અમે આ 3જી વાર હડતાલ ઉપર ઉતરી રહ્યા છીએ અને આ વખતે અમારું નક્કી છે કે અમે અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ હડતાલ પરથી ઊભા નહીં થઈએ. રાજ્યના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 1 વર્ષથી કોરોના વૈશ્વિક મહામારીમાં જે પ્રમાણે અમે જે સેવા આપી છે એ જોતાં પણ સરકારે હજુ સુધી અમને જે બાંહેધરીઓ આપેલ હતી તેમાં હજુ સુધી કંઈ પણ અમને આપેલ નથી. અમારી સાથે છેતરપિંડી થયેલ છે, 2-2 વાર લેખિત અમને આપેલું છે તો પણ કંઈ પણ કરેલ નથી. તો અમે આ વખતે તો ગ્રેડ પે લઈને જ જંપીશું. અમારા બધા જ આરોગ્ય કર્મચારીઓ ઓલ ઓવર ગુજરાત રાજ્યના બધા જ સાથે સાત કેડરના કર્મચારીઓ અમે લોકો આ વખતે તૈયાર છીએ.